नमस्ते विद्यार्थी मित्रों, नीलकंठ स्कूल मोरबी ऑनलाइन टीचिंग में आपनु हार्दिक स्वागत छे। धोरण त्रण विषय गणित। चलो आपणे लास्ट लेक्चर में छे ए स्वापोथी में चेप्टर नंबर टू छे संख्यानी गम्मत। शू नाम छे चेप्टर नंबर टूनु? संख्यानी गम्मत। ए चेप्टर छे ए पूरता हता, पूरीए छीए ने। चलो तो प्रश्न एक बे ने त्रण छे ए पूराई गया छे आपणे स्वापोथी में, बराबर। तो हवे प्रश्न नंबर चार लखवानो छे। चलो प्रश्न नंबर चार, पेज नंबर छे 12। चलो बधा गणितनी स्वापोथी काढो अने प्रश्न नंबर चार, चलो हूँ वाँचू छू, बराबर, ध्यान राखजो। જોય સમીર વિકાસ રાધા હિરેન મીતા। જો કેટલા બધા બાળકો છે? છ બાળકો છે। આ બધા બાળકો લખોટી રમી રહ્યા છે, લખોટીથી, લખોટી હોય છે ને એનાથી રમી રહ્યા છે। જો જોય પાસે 25 લખોટી છે, જોય પાસે કેટલી છે? જોય પાસે 25 છે। હવે સમીર પાસે કેટલી લખોટી છે? સમીર પાસે છે 43। જો જોય પાસે 25, જોયનો જે કરી નાખું એટલે ખબર પડે, જોય પાસે 25, સમીર પાસે 43। તમારે લખવાનું નથી હો, હું ખાલી યાદ રાખવા માટે લખું છું। વિકાસ પાસે 57, કેટલી? 57 વિકાસ પાસે। રાધા પાસે 47, કેટલી? રાધા પાસે 47 લખોટી છે। અને હિરેન પાસે 38 છે, હિરેન પાસે કેટલી? 38 છે। ચાલો હવે શું કહે છે, સૌથી વધુ લખોટીઓ કોની પાસે છે? જુઓ તો, જુઓ આમાં બધામાં જુઓ, સૌથી વધુ લખોટી કોની પાસે દેખાય છે? 43 25 57 47 38। મોટી સંખ્યા કઈ છે? 57 દેખાય છે, કોનું? વી, વી એટલે વિકાસ। વિકાસ પાસે કેટલી છે લખોટી? વિકાસ પાસે કેટલી લખોટી છે? જુઓ તો, વિકાસ પાસે 57 લખોટી, બધાથી વધારે છે ને 57। જોઈ લે, અહીંયા હું આવી રીતે કરી દઉં, 25 43 57 47 38 અને 43 વિકાસ પાસે છે। તો ત્યાં લખી નાખો પેલી ખાલી જગ્યામાં વિકાસ, એક જ મિનિટ ઝૂમ કરી દઉં એટલે વધારે સરસ લખાય, ત્યાં લખી નાખો વિકાસ પાસે, પેલી ખાલી જગ્યામાં શું આવશે? વિકાસ પાસે। ચાલો બીજી ખાલી જગ્યા, કોની કોની પાસે સરખી સંખ્યામાં લખોટીઓ છે? ચાલો તો જુઓ તો કોની પાસે સરખી સંખ્યામાં લખોટીઓ છે? ચાલો આપણે જોઈએ, જો જોય પાસે 25 છે, સમીર પાસે 43 છે, વિકાસ પાસે 57, રાધા પાસે 47 38, મીતા પાસે 43 અને સમીર પાસે, બંને પાસે સરખી છે ને, મીતા અને સમીર બંને પાસે 43 43 લખોટી છે। ચાલો લખી દો ત્યાં બીજી ખાલી જગ્યામાં, મીતા અને સમીર, મીતા અને સમીર પાસે, જો મારે જગ્યા નથી એટલે ઉપર લખું છું, તમે નાના નાના અક્ષરે વ્યવસ્થિત લખજો, મીતા અને સમીર પાસે। એવું લાગે પાછળ રહી જાઓ છો તો વિડીયો છે એ સ્ટોપ કરીને લખવાનો, બરાબર। ચાલો આગળ જોઈએ, સૌથી ઓછી લખોટી ખાલી જગ્યા પાસે અને સૌથી વધુ લખોટીઓ ખાલી જગ્યા પાસે, ચાલો જોઈએ સૌથી ઓછી કોની પાસે છે? જો જોઈ પાસે 25 છે, સમીર પાસે 43 57 47 38 અને 43, સૌથી નાની સંખ્યા કઈ છે? 25 કોની પાસે છે? જોઈ પાસે છે ને। ચાલો તો ત્યાં લખી નાખો ત્રીજી ખાલી જગ્યામાં, જોય, શું લખવાનું? જોય, ત્રીજી ખાલી જગ્યામાં સૌથી ઓછી લખોટીમાં લખો જોય, વધારે લખોટી 57 કોની પાસે છે? વિકાસ, તો લખી નાખો વિકાસ। ચાલો ત્રીજી ખાલી જગ્યામાં જોય અને વિકાસ લખી નાખો। ચાલો આગળ જોઈએ,
જોઈને સમીર પાસે છે તેટલી લખોટીઓ મેળવવા, બીજી કેટલી લખોટીઓ જોઈએ? જો જોઈ પાસે 25 લખોટી છે, સમીર પાસે 43 લખોટી છે, તો જોઈને 43 લખોટી કરવી હોય, શું કીધું? જોઈને સમીર પાસે જેટલી હોય એટલી કરવી છે. હવે સમીર પાસે તો 43 લખોટી છે, સમીર પાસે કેટલી લખોટી છે? 43. અને જોઈ પાસે કેટલી લખોટી છે? 25. તો હવે એને શું કહેવાય, સમીર પાસે છે એટલી લખોટી કરવી હોય તો કેટલી લખોટી બીજી જોઈએ? તો આપણે બાદબાકી કરીએ, 3માંથી 5 ન જાય, ઉપર લીધો 10કો, બાજુમાં 6કો, 4ની પહેલાં શું આવે? 3. 10 વત્તા 3 13, 13માંથી 5 જાય તો 8, 3માંથી 2 જાય તો 1, જવાબ શું આવ્યો? 18. ચલો લખી દો, ત્યાં શું આવશે? 18 લખોટી. ચોથી ખાલી જગ્યામાં લખી નાખો, 18 લખોટી, 18 લખોટી. ચાલો, ચોથી ખાલી જગ્યામાં શું આવશે? 18 લખોટી. ચલો આગળ જોઈએ, સૌથી વધુ અને સૌથી ઓછી લખોટીઓ વચ્ચેનો તફાવત. હવે જ્યારે પણ તમને તફાવત પૂછે ને, એટલે યાદ રાખવાનું બાદબાકી છે. શું છે? બાદબાકી. તફાવત એટલે બાદબાકી. ચલો, સૌથી વધુ લખોટી કોની પાસે છે? વિકાસ પાસે, 57, અને સૌથી ઓછી 25. ચલો, 57માંથી 25 બાદ કરીએ, 57 માઇનસ 25, અથવા તો બાદ 25. 7માંથી 5 જાય તો 2, 5માંથી 2 જાય તો 3, કેટલા આવે? 32. ચાલો લખી દો ખાલી જગ્યામાં, 5મી ખાલી જગ્યામાં લખી દો, 32 લખોટીઓ. શું લખશું? તગડે બગડે 32 લખોટીઓ, 32 લખોટીઓ. ચાલો, 5મી ખાલી જગ્યા શું આવશે? 32 લખોટીઓ. આગળ જોઈએ, મીતા કેટલી લખોટીઓ ગુમાવે તો તેની અને હિરેનની લખોટીઓની સંખ્યા સમાન થાય. પહેલાં જોવાનું મીતા પાસે કેટલી લખોટી છે, જુઓ તો. ચલો બધા બુકમાં જુઓ, મીતા પાસે 43 છે. કેટલી લખોટી છે? 43 છે. હવે હિરેન પાસે 38 છે, તો મીતા કેટલી લખોટી ખોઈ નાખે તો એને 38 લખોટી રહી. તો ચાલો, 43માંથી 38 બાદ કરીએ, 43 ઓછા 38, 3માંથી 8 નો જાય, જાય ઉપર લીધો 10કો, બાજુમાં 6કો, 4ની ઉપર શું આવશે? 3, 4ની પહેલાં 3 આવે ને. ચાલો, 10 વત્તા 3 13, 13માંથી 8 જાય તો 5, અને 3માંથી 3 જાય તો 0, જવાબ શું આવ્યો? 5. ચાલો લખી દો, ને આ છેલ્લી છઠ્ઠી છે ને લીટી, છઠ્ઠી ખાલી જગ્યા એમાં લખી નાખો, 5 લખોટીઓ, 5 લખોટી. ચાલો, હવે વિડીયો સ્ટોપ કરી નાખો, જો પાછળ રહી ગયા હોય ખાલી જગ્યા પૂરવામાં. પહેલાં સમજી લેજો, ત્યારબાદ જ પૂરવાનું. જો સમજાઈ જશે ને તો પૂરવામાં ઈઝી રહેશે, પણ તમે પૂરા જ કરશો, સમજશો જ નહીં તો કંઈ સમજાશે નહીં, બરાબર છે? ચાલો, પેજ નંબર 13. હવે તો દાખલા છે, ચાલો મજા આવશે. 5મો દાખલો, એક બગીચામાં 35 આસોપાલવના, 25 લીમડાના અને 10 નાળિયેરીના ઝાડ છે, તો બગીચામાં કુલ કેટલા ઝાડ છે? જો એક વાત સમજો, કુલ કેટલા ઝાડ છે, કુલ કેટલા બાળકો છે, કુલ કેટલા વૃક્ષ છે, કુલ કેટલા ફૂલ છે. કુલ લખેલું આવે ને એટલે સમજી લેવાનું સરવાળો, કુલ કુલ લખેલું આવે એટલે સરવાળો, બરાબર છે? ચાલો, તો ટોટલ કેટલા, ટોટલ એટલે કુલ કેટલા ઝાડ છે, ચાલો આપણે જોઈએ. 35 આસોપાલવના. ચાલો, અહીંયા હું દાખલો ગણું છું, પહેલાં સમજો પછી લખજો. 35 આસોપાલવ વત્તા 25 લીમડાના,
तो वत्ता 25 लीमड़ाना અહીંયા ઝાડ છે ને, ઝાડ લખવું પડશે ને, 35 આસોપાલવના ઝાડ, 25 લીમડાના ઝાડ અને 10 કેટલા, 10 નાળિયેરીના, નાળિયેરીના ઝાડ. ચાલો આ બધાનો શું કરવાનો સરવાળો, આ વત્તાની નિશાની એટલે સમજી જવાનું શું છે સરવાળો. ચાલો સરવાળો કરીએ. તમે એમ કહેશો દીદી આ તો બહુ મોટો સરવાળો છે, અમારાથી નહીં થાય, બહુ અઘરો લાગે છે. કંઈ અઘરું નથી, જો સમજો, 5 માં 5 નાખો, 5 વત્તા 5 કેટલા થાય, 10 થાય, 10 ની 0 વધી પડી 1. ચાલો 2 ને 1 3, 3 ને 3 6, 6 ને 1 7. નીચેથી સરવાળો કરો કે ઉપરથી કરો, સેમ જ આવશે. જુઓ 3 ને 1 4, 4 ને 2 6, 6 ને 1 7. શું આવશે, 70. જવાબ શું આવ્યો, 70. શું, 70. અહીંયા લખી નાખો ઝાડ, 70 ઝાડ. ચાલો દાખલો ગણાઈ ગયો, 70 ઝાડ લખી નાખો. ચાલો આગળ જોઈએ, સમજાઈ ગયું ને શું કર્યું, સરવાળો કર્યો 35 વત્તા 25 વત્તા 10. ચાલો દાખલો ગણાઈ ગયો, હવે સાઈડમાં લખવાનું છે. અહીંયા એરો મારી અને લખો, આમ બગીચામાં, આમ બગીચામાં કુલ 70 ઝાડ છે. આમ બગીચામાં કુલ 70 ઝાડ છે. ચાલો વિડીયો સ્ટોપ કરી અને લખી નાખો, બરાબર છે, પછી આગળનો દાખલો સમજો. ચાલો આગળનો દાખલો, ફૂલની એક ટોપલીમાં 25 ગુલાબના ફૂલ, બીજી ટોપલીમાં 39 મોગરાના ફૂલ અને ત્રીજી ટોપલીમાં 31 ગલગોટાના ફૂલ. ચાલો પહેલાં લખી દઈએ કેટલા કેટલા કયા ફૂલ છે, 25 ગુલાબના ફૂલ, 25 કુલ કેટલા છે જો એટલે સરવાળો આવશે, 39 મોગરાના ફૂલ, 39 મોગરાના ફૂલ, 31 ગલગોટાના, કેના, ગલગોટાના ફૂલ, ગલગોટાના ફૂલ 39. હવે ટોટલ એટલે સરવાળો કરવાનો છે. ચાલો ટોટલ કેટલા ફૂલ હશે, કુલ કેટલા ફૂલ છે. ચાલો 5 વત્તા 9, 9 વત્તા 5 કરો, 10 11 12 13 અને 14. 14 ને 1 15 નો 5 વધી પડી 1. ચાલો 2 વત્તા 1 3, 3 વત્તા 3 6, 6 વત્તા 3 કેટલા થાય, 9. કેટલા ટોટલ જવાબ શું આવ્યો, 95. શું આવ્યો, 95. આજુ આવું લાઈન નથી કરવાની હો તમારે, ખાલી વધી પડી એ જ લખવાની છે, બરાબર છે. તમે ક્યાંક કહેશો દીદીએ લાઈન કરી છે, આ તો સમજાવવા કરી છે. ચાલો તો જવાબ શું આવ્યો, 95. અહીંયા લખી નાખો 95 ફૂલ. ચાલો દાખલો ગણી નાખો વિડીયો સ્ટોપ કરીને, અક્ષર સેજ આડાવડા થયા છે કેમ કે મોબાઈલની સ્ક્રીન સેજ ચોટેલી લાગે છે, આજ વ્યવસ્થિત લખાતું નથી, બરાબર છે. ચાલો લખી નાખો વિડીયો સ્ટોપ કરીને. હવે અહીં સાઈડમાં લખી નાખું, જો આમ એરો કરી અને લખી નાખજો, આમ કુલ, આમ કુલ 95 ફૂલ હશે. આમ કુલ 95 ફૂલ હશે. ચાલો લખી નાખો,
હવે આજ માટે આટલું બસ, કેમ કે તમને બહુ જ થઈ ગયું આજે, અઘરું લાગ્યું ને? કંઈ અઘરું નથી હો, સરવાળા જ છીએ, બીજું કંઈ નહોતું ને, આમાં બાદબાકી હતી. ચલો આટલું વ્યવસ્થિત રીતે વિડીયો સ્ટોપ કરીને પૂરી લ્યો, બરાબર છે? હવે છઠ્ઠો સાતમો આઠમો દાખલો છે એ આપણે આગળના લેક્ચરમાં રાખશું. વાત આવી હોમવર્કની, ચલો હોમવર્કમાં શું કરવાનું છે? તો હોમવર્કમાં આપણે પહેલાં તો 230 સુધી અંક અને શબ્દમાં લખેલા છે, બરાબર? તો હવે એ 230થી ક્યાં સુધી ખબર? 300 સુધી માત્ર અંકમાં લખજો. શેમાં? અંકમાં. 230થી 300 સુધી અંકમાં લખવા. શેમાં? હોમવર્ક બુકમાં કે પાકી બુકમાં? તમે પૂછશો ને તો લખી નાખો, પાકી બુકમાં. પાકી બુકમાં 230થી 300 સુધીની સંખ્યા અંકમાં, ખાલી અંકમાં, શબ્દમાં નહીં, બરાબર? ચાલો લખી નાખજો, પણ બોલતા જજો. 231 232, સોરી અહીંયા 31 લખજો, 231થી, વળી 230થી લખશો. 231થી 300 સુધીની સંખ્યા અંકમાં લખવાની છે, પાકી બુકમાં, બરાબર? ચાલો, બધાને સમજાઈ ગયું? સરસ, થેન્ક યુ.